છીએ ત્યારે આજે શા માટે ભેગા થયા છીએ, કારણ શું? તો આજે ભારત દેશના મૂળ માલિકો એવા જે આદિવાસી, જેને આપણે મૂળ નિવાસી આ દેશના માલિકોનો આજે અધિકાર દિવસ છે. એ અધિકાર દિવસમાં શું એને જાણવું છે, શું સમજવું છે, એ હજી એને તકલીફ છે. એટલે 2007માં એની ઉજવણી શરૂ થઈ છે અને આજે 15મું વર્ષ છે અને 15મા વર્ષે 50% હજી જાગૃતિ આવી છે અને આપણી એટલે કે આદિવાસી સમાજની 5000 સમુદાયો છે અને 7000 ભાષાઓ છે. છતાં 7000 ભાષાઓ હોવા છતાં આદિવાસી સમાજના હિતોનું ખૂબ હનન થાય છે. એના રક્ષણ માટે અને આદિવાસીઓને પ્રોત્સાહન મળે એ માટે વિશ્વ આદિવાસી દિવસ 13 સપ્ટેમ્બરે મનાવવાનો નિર્ણય કર્યો છે દુનિયાના દેશોએ. જી બિલકુલ. આદિવાસી સમાજને લઈને તમે કેટલા સમયથી તમે આજે આદિવાસી સમાજ માટે વિચારો છો તે જણાવશો. હું ઈસવીસન તો નહીં પણ 2007 થી 8 માર્ચ મહિલા દિવસ નિમિત્તેથી હું આદિવાસી સમાજ માટે જેટલું જાણું છું એટલું જણાવવા માંગુ છું. જાણીએ, અન્યને જણાવીએ, સંયમ મીટ માંડીએ, અન્ય સામે મીટ માંડવાનો વખત ન આવે, એ મારો મેઇન ધ્યેય છે. જી બિલકુલ. તમને જે બહેનો જે સાંભળી રહી છે, મહિલાઓ સાંભળી રહી છે, તેમને તમે શું કહેવા માંગો છો? મહિલાઓને એટલું જ કહીશ કે બાળકની યુનિવર્સિટી કઈ છે? તો બાળકની યુનિવર્સિટી છે પોતાના દાદીમાં અને દાદાનો આંગળી જે પકડે છે બાળક, એ એની બાળકની યુનિવર્સિટી છે. અને 100 શિક્ષક બરાબર 1 માતા. જો માતા ધ્યાન આપશે પોતાના બાળકને તો એ બાળક ધગધગતા અંગારા જેવું શિક્ષણમાં એ આગળ નીકળશે. શિક્ષણમાં આગળ હશે તો કોઈની તાકાત નથી કે એને કોઈ પછાડી શકે.